આપણે અગાઉ ઘન આકારો વિશે શીખી ગયા આ ઘન આકારો બનાવવા માટે થઈને રેખાકૃતિ બનાવવામાં આવે છે તમે કેટલાક ઘન આકારો જોયા હશે જેને ખોલતા તે કોઈક આકાર ધારણ કરે છે આવી આકૃતિઓને રેખાકૃતિઓ કહેવામાં આવે છે અહીં લંબઘન માટીની રેખાકૃતિ આપેલી છે તો આવો આ રેખાકૃતિ પરથી ઘન આકાર બનાવીએ તો અહીં આપણને લમઘન બનાવવા માટેની રેખાકૃતિ આપેલી છે આ રેખાકૃતિને આપણે યોગ્ય રીતે વાળીએ તો તેના પરથી આપણે ઘન આકાર બનાવી શકશું તો અહીં આપણે પહેલાં તેના આ બે ભાગ નીચેના છે તેને આપણે વાળીએ છીએ હવે પછી ધીમે ધીમે તેની બાજુઓ અને સાથે સાથે તેના બાજુ પરના ભાગ એને આપણે વાળીએ છીએ તો આ રીતે આપણે વાળતા લંબઘન તૈયાર થાય છે તો અહીં જોઈ શકાય છે કે અહીં આપણે રેખાકૃતિ પરથી એક લંબઘન આકાર છે તેનું નિર્માણ કરેલું છે તો હવે વિચારીએ કે શું આનાથી ઉલટી પ્રક્રિયા શક્ય છે તો અહીં એક અન્ય સમઘન આપેલો છે આ સમઘનને આપણે જો છૂટો પાડીએ તો એની રેખાકૃતિ મળે છે કે કેમ એ આપણે જોઈએ તો આ સમઘન છે તેને આપણે તેની બાજુઓથી છૂટો પાડીએ છીએ તો અહીં જોઈ શકાય છે કે અહીં આપણને સમઘન માટેની રેખાકૃતિ બનેલી છે તો દરેક ત્રિપરિમાણીય પદાર્થ છે તેની રચના કોઈ એક રેખાકૃતિ પરથી થઈ શકે છે એવી જ રીતે જો કોઈ ઘન પદાર્થ છે તેને આપણે આકૃતિમાં ઢાળીએ તો તેની રેખાકૃતિ મળે છે આમ રેખાકૃતિ પરથી ત્રિપરિમાણીય પદાર્થ બની શકે છે અને ત્રિપરિમાણીય પદાર્થને જો રેખાકૃતિમાં ઢાળીએ તો આપણને એક દ્વિપરિમાણીય આકૃતિ મળે છે અહીં આપણને એક અન્ય રેખાકૃતિ આપેલી છે જુઓ આને આપણે કઈ રીતે વાળશું અને તેનાથી કેવો આકાર બનશે હવે અહીં એક જુઓ અહીં એક આકૃતિ આપેલી છે હવે વિચાર કરો આ રેખાકૃતિને આપણે કેવી રીતે વાળશું અને તેનાથી કેવો આકાર બનશે અહીં આપણે બે દ્વિપરિમાણીય રેખાકૃતિઓ જોઈ હવે તમે જાતે જ આ રેખાકૃતિઓ પરથી ઘન આકાર બનાવવાનો પ્રયત્ન કરો અને ચકાસો કેવી આકૃતિ બનશે